તો આ કોરોનાએ ગાંડા કર્યા છે લોકોને. રાજકોટમાં તો આપણે જોયું, વડોદરામાં પણ કોરોનાનું કારણે લોકોનું જીવન બદલાઈ ગયું છે. કોરોના વાયરસ સાથે જીવીને લોકો હવે કંટાળી રહ્યા છે. ઝી કેટલાકે વડોદરાની જનતા સાથે વાતચીત કરી, કોરોનાને લીધે કોઈને મળવા ન જવા તોવાની લોકોની વાત કરી, બહાર ફરવા જવાનું પણ મન થાય છતાં કોરોનાના ડરથી જવાતું નથી, કોરોનાથી મોંઘવારી પણ વધી છે. લોકોએ કહ્યું કોરોના જલ્દી જાય તો સારું, કોરોના કારણે ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. જો કે કોરોનામાંથી પબ્લિકને બહુ નુકસાન થયેલું છે અત્યારે, અને કોરોનામાંથી પબ્લિકને ઘણી વાર નુકસાન થયું, તેમજ અમુક મોંઘવારી બી વધવા માંડી, અને મોંઘવારીના કારણે અમુક બજારો બી બંધ થઈ ગયા એવું છે કોરોના કારણે. ઉંમર 74 છે, એટલે હવે અફડાફડા કોઈ બાળકો આ છોકરાઓ બધા મળવા જવું હોય, એકબીજા હગાવાળા મળવા જવું, જવાતું નથી. હવે બહુ કંટાળી ગયા છે. હવે કોરોના જાય તો સારું, અમે પ્રમુખ સ્વામી મહારાજને અને સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે વહેલો વહેલો જાય, અને મહંત સ્વામિનારાયણ જન્મ જયંતિ ગઈ એમાં બી અમે પ્રાર્થના કરી કે સ્વામી વહેલો વહેલો જતું રહે, આખા દુનિયામાં દેશમાંથી જતું રહે. કોઈને મળી શકતા નથી કે જઈ શકતા નથી, પાંચ જણા અમે ભેગા નહીં જઈ શકતા, અને હું ખુદ ડ્રાઇવિંગ કરું છું, તો ડ્રાઇવિંગ કરીએ છીએ તો અમે ખુદ અલગ અલગ દૂર રહેવું પડે છે. જે લોકો કામ કરતા હોય ને એના એ તો ધંધા તકલીફ થઈ ગઈ, અને બીજા નંબરમાં બધી જગ્યાએ તકલીફ છે. એ તો આપણે અત્યારે જે પહેલાં એકદમ ફ્રેન્ડથી જે ફરી શકતા હતા, અત્યારે ફરી નથી શકતા, કોઈ ફ્રેન્ડને મળી નથી શકતા, કોઈ જગ્યાએ આપણે નાસ્તો કરવો હોય ચીકવો તો વિચારવું પડે છે. ત્યારે કે ના કે કોરોનાનો ડર છે આપણાને કે શું છે શું નહીં, એટલે આખો દિવસ માસ્ક પહેરી રાખવું પડે, બોલે તો સામેવાળાને કે ખબર પડે કે ના પડે એવું હોય છે, સફોકેશનનો પ્રોબ્લેમ થાય છે, સેફ્ટી બી છે એટલે પછી જીવવું પડે છે. અત્યારે કોરોના વહેલો થાય તો સારું, કોરોના જાય તો હા કંટાળ તો આવે જ ને સાહેબ. હવે કેમ કે ટ્રેનો બંધ છે, નથી આપણે એનો કોઈ શટરવાર, એટલું ભાડું બી મોંઘું પડે છે, બધી રીતે મોંઘું બી પડે છે અમુક વસ્તુ. ત્યાં જો બી અપડાઉન કરું છું, ટ્રેનો બંધ છે તેની સામે મારે બસમાં ઉપર, મારા આમે પૈસા બી એટલા વધારે જાય છે મારે.